नमस्कार मित्रों, आज वीडियो नी अंदर धोरण 6 विषय छे गणित प्रश्न बैंक अने तेना सोल्यूशन विषे आज वीडियो में माहिती मेळवाना छीए। मित्रों, वीडियो में आगळ वधता पहेला जो तमे चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करीने बेल आइकन पर क्लिक करी देजो। अरे ज्यारे चेनल में कोई नवो वीडियो अपलोड थाय तेनी माहिती तमने सौथी पहेला ने सौथी झड़पथी मळती रहे। आ वीडियोना सोल्यूशन की पीडीएफ फाइल, प्रश्न बैंक की पीडीएफ फाइल जे पण मित्रों डाउनलॉड करी होय तो वीडियो डिस्क्रिप्शन बॉक्स में लिंक आपेली छे, तो लिंक पर तुम क्लिक कर पेपर की पीडीएफ फाइल, सोल्यूशन की पीडीएफ फाइल डाउनलॉड कर सको। आ वीडियो तमारी आजूबाजू में भरता धोरण 6 ना दरेक विद्यार्थी ने शेर कर देंजो, एटले पण मित्रों पेपर नुं सोल्यूशन कर सके। तो सौथी पहेला आपणे लेशुं प्रश्न नंबर 1। तमने अहीं आपवामां आव्यो छे तो कि नीचेनी संख्याओनुं संख्या रेखा पर निरूपण करो, कोईपण तमारे 2 लखवाना छे, 4 गुणनो प्रश्न छे। पहेली संख्या तमे जोई शको छो 2.9 ने 4.6 तमने आपी छे, पछी 3.2 ने 1.8 छे, 5.7 ने 6.4 छे, 7.3 ने 7.8, पछी 0.6 ने 0.8, पछी 1.3 ने 2.7, 3.9 4.2, 0.5 0.9, 3.6 ने 4, पछी 1.9 ने 3.1। तो 10 जे अलग अलग संख्याओ तमने आपेली छे एमांथी तमारा वर्गशेठ तमने कोईपण 2 प्रश्न आप्या अने 4 मार्क्स नो प्रश्न छे। जे पण मित्रों ने प्रश्न नंबर 1 नु संपूर्ण सोल्यूशन डाउनलॉड करवू होय तो डिस्क्रिप्शन बॉक्स में लिंक आपेली छे, तमे लिंक पर क्लिक करीने डाउनलॉड करी शको छो। प्रश्न नंबर 1 ब छे, नीचेनामांथी कई संख्या मोटी छे ते जणावो, કોઈપણ તમારે 2 લખવાની છે, 2 ગુણનો પ્રશ્ન છે, બરાબર। તો સૌથી પહેલા આપણે લઈએ પહેલો, તો કે 1.3 કે 1.30 બંનેમાંથી સંખ્યા મોટી કઈ, તો કે બંને સંખ્યા સરખી કહેવાય, મોટી ન કહેવાય, બરાબર। 0.4 કે 0.44, પછી આ જો 3.3 કે 3.0, તો કે 3.3 મોટા કહેવાય, પછી આમાં મોટા કોણ કહેવાય 0.99, પછી આમાં 4 મોટા કહેવાય, પછી આમાં 1.32, પછી 0.6 મોટા કહેવાય, આમાં 0.09 મોટા કહેવાય, પછી આમાં 1.590 મોટા કહેવાય, અને આમાં 0.06 મોટા કહેવાશે, ઓકે। કોઈપણ 2 લખવાની છે, 2 ગુણનો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 1 દશાંશ સ્વરૂપે લખવાની છે, કોઈપણ 1 છે ભાઈ, 1 ગુણનો પ્રશ્ન આપેલો છે, આમાં તમે ગણશો તો 48, એટલે એમાં જવાબ આવશે 4.8, બરાબર। આમાં આવશે 4.2, આમાં 9.9, આમાં 6.8 આવશે 5માં નંબર, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જે પણ મિત્રો ડાઉનલોડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો। પ્રશ્ન નંબર 2 છે, નીચેના દરેકના સરવાળા કરો, કોઈપણ એક તમારે લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન છે। સરવાળામાં સિમ્પલ, બરાબર, પહેલાં આપણે એક એક્ઝામ્પલ તમને આવ્યું 27.079 આવું આપ્યું છે, પોઈન્ટની નીચે બીજી સંખ્યાનો પોઈન્ટ આવવો જોઈએ, પોઈન્ટની આ બાજુ કેટલા છે 44, તો અહીંયા 44 આવશે, અહીં કેટલા છે 0, તો બસ આનો તમે સરવાળો કરી નાખો, 9 ના 9 આવશે, 7 ને 4 કેટલા થશે 11 થશે, 1 ઉપર આવશે એટલે 5, પોઈન્ટનું પોઈન્ટ 7 ના 7, 2 ના 2 27.579 પહેલામાં, બરાબર। તો આ રીતના તમારે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને વ્યવસ્થિત રીતે સરવાળા કરવાના છે, કોઈપણ એક છે 2 ગુણનો પ્રશ્ન છે ભાઈ। આ પણ સેમ જે રીતે સરવાળા તે રીતે બાદબાકી કરવાની છે, એમાં પણ તમારે કોઈપણ એક 2 ગુણનો પ્રશ્ન છે, ઓકે। સોલ્યુશન માટે નીચે લિંક છે, અવશ્ય તમે ડાઉનલોડ કરી શકો છો। પ્રશ્ન નંબર 3 આપ્યો છે, નીચેના કોયડા ઉકેલો, કોઈપણ એક લખવાનો છે, 4 ગુણનો પ્રશ્ન છે। તો આની અંદર પેલો છે, મમતાની માતાએ તેને 20.50 અને તેના પિતાએ તેને 35.90 આપ્યા, તો 2નો સરવાળો કરી નાખવાનો, 20.50 વત્તા 35.90 પહેલામાં, બીજામાં 3 કિલોમીટર 45, પછી એમાંથી 2 7 ચાલે છે, તો આમાંથી બાદ બાકી કરવાની છે, બરાબર। તો આ રીતના તમને અલગ અલગ 5 દાખલા આપ્યા છે, સુનિતા 4 કિલોગ્રામ 500 ગ્રામ બટેકા, 2 કિલોગ્રામ 700 ગ્રામ ટમેટા, 3 કિલો 650 ગ્રામ રીંગણા, તો બધાનો શું કરવાનો, સરવાળો કરવાનો, 4.500 વત્તા 2.700 વત્તા 3.650, એટલે તમારો જવાબ આવી જશે। તો 5 દાખલા છે। પ્રશ્ન નંબર 4 તમને આપ્યો છે, નીચે આપેલી માહિતીના આધારે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતીને કોષ્ટકમાં ગોઠવો, કોઈપણ એક તમારે લખવાનું છે। તો આની અંદર પહેલો સવાલ જોઈ શકો છો, નમ્રતાએ તેના 7માં ધોરણના વિદ્યાર્થીઓના બૂટમાં નંબરની માહિતી એકઠી કરી છે, તો આપણે એનો કોષ્ટકમાં લખવાનું છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને, બરાબર। તો તમારે આપી દેવાનો 5 છે તો એને નિશાની આપી દો, 4ને આપી દો, 7ને આપી દો, 6ને આપી દો, 8ને આપી દો, બરાબર। ચાલો, પછી આમાં 40 વિદ્યાર્થીનો ગુણ આપ્યા, તો હમણાં એનો કરવાનો, મતલબ આવટ કોષ્ટક બનાવવાનું છે, નીચે તમને 3 નંબરમાં અલગ અલગ કલર આપેલા છે, 4 નંબરમાં 40 વખત પાસો ફેંકે છે અને જે પણ
પાછા વખતે દેખાતો અંક છે તે રીતે 1 થી 6 તમારા અંક આવશે એમાં. પછી 5 નંબરનો એમાં તમારે અલગ અલગ રમતના નામ આપેલા છે બરાબર, ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓ એનું પણ તમારે કરવાનું છે. તો પ્રશ્ન નંબર 4 હતો. પ્રશ્ન નંબર 5 આમાં તમારે આલેખ દોરવાનો છે ભાઈ અને પ્રશ્નના જવાબ દેવાના છે. તો પહેલું આલેખ એ છે કે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ, કયા વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા સમાન છે. સમાન હોય તો જોઈ શકો છો અહીંયા સમાન છે 30માં, તો 2005 અને 2007માં સંખ્યા સમાન છે. એ 2005 કરતાં 2006માં કેટલા વિદ્યાર્થી વધારે છે? તો 40 વિદ્યાર્થી વધારે છે. 40 સંખ્યા કયા વર્ષમાં હતી ભાઈ? તો કે 2003માં બરાબર. તો આ રીતે તમારે લખવાનું. આ રીતનો બીજો સવાલ તમને આપ્યો એ પણ આલેખવાળો જ પ્રશ્ન છે. એમાં તમારે ગણિત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં અને માર્ક્સ તમને જેટલા આવ્યા હોય તમારે નીચે લખવાના 5 સવાલ આપેલા છે. 3 નંબરમાં પણ તમારે વિદ્યાર્થીની સંખ્યા અને ફળો છે. 4 નંબરમાં વિદ્યાર્થી સંખ્યા પછી સાંભળવું, એટલે કે કઈ કઈ રમવું, વાત વાર્તા વાંચવી બરાબર. અને 5 નંબરના સવાલમાં સાયકલની સંખ્યા અને વર્ષ આપેલું છે. તો આ રીતના તમને 5 અલગ અલગ આલેખ પ્રકારના પ્રશ્નો ઉપર તમારે જવાબ લખવાના હતા. જે તમારે કોઈ પણ એક હતો 5 ગુણનો પ્રશ્ન હતો. જે પણ મિત્રોને સોલ્યુશન ડાઉનલોડ કરવું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જેમાં લિંક ઉપર ક્લિક કરીને પેપરની સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ તો ધોરણ 6ના વિદ્યાર્થીઓનું ગણિત મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ઓનવર્ડ બધાને. ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.